नमस्कार व्यूअर्स मित्रों, अन्नपूर्णा फूड रेसिपी में आप सबनु हार्दिक स्वागत है। आज आप ट्रेडिशनल वनगी शीरो बनावीशु। तेना माटे मैं पोणी वाटकी है ये दरदरू एटले घऊनो लोट भड़कू है लीधेलू है। घी है ये अर्धी वाटकी लीधेलू है। देशी घी દેશી ગોળ નો ઉપયોગ કરીએ છીએ, કાળા પડતો હોય બ્લેક હોય પણ સ્વાસ્થ્ય માટે ખૂબ સારો। આ તેલ લીધેલું છે જે આપણે રેગ્યુલરલી ખાવામાં ઉપયોગ લઈએ છીએ, મગફળીનું તેલ 1-1.5 ચમચી જેટલું, અને ઘી પણ હંમેશા 12 માસમાં ગાયનું ઘી ઉપયોગમાં લઈએ છીએ। હવે આ ચેનલમાં અમે જે બનાવીએ છીએ, અમે બંને જણા છે એ સાથે મળીને દરેક રેસીપી છે એ બનાવીએ છીએ। હવે આપણે ગેસ છે એ લોથી મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનું છે, નાના ગેસ ઉપર। હવે તેમાં પહેલાં આપણે ઘી ઉમેરી દઈશું। કેટલું ઘી લીધું? ઘી છે અડધી વાટકી લીધેલું છે, અત્યારે મેં એમ જ નાખેલું છે। પછી લોટ નાખ્યા પછી આપણને જરૂર પડે તો વધારે નાખી શકીએ। મોટાભાગે હું જ્યારે કોઈ મીઠાઈ કે એ બનાવું છું એમાં માપ છે એ ઘીનું આપણે જે શેકતા હોય ત્યારે થોડું ઢીલું જે છે ખીરું છે જે શેકીએ છીએ એ ઢીલું રહે એ રીતના ઘી છે એ ઉમેરું છું, કારણ કે થોડી ઢીલું જે આ ટેક્સચર હોય તો એને લીધે એ જે કંઈ વાનગી છે એ ખૂબ સ્વાદિષ્ટ બને છે, સરસ બને છે। માટે હવે તમે આમાં જોઈ શકો છો કે આ કડાઈ છે એ મેં લોખંડની વાપરેલી છે, તો એ મોટાભાગે જે શાક કરું છું કે કંઈ પણ વાનગી બનાવું થોડી હોય તો ખુલ્લા વાસણમાં જ બનાવું, ખુલ્લા વાસણમાં અને લોખંડના વાસણમાં બનાવવાથી તેમાં રહેલા લોહ તત્વ છે એ આપણા શરીર માટે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે। માટે હું તેનો સમયની આપણે અનુકૂળતા ન હોય ને ઉતાવળ હોય કામમાં થોડી તો કુકરમાં કરીએ, બાકી બને ત્યાં સુધી જો સમય હોય અથવા તો રજાના દિવસોમાં લોખંડની કડાઈમાં જો રસોઈ બનાવવામાં આવે ખાસ કરીને શાક તો એનું ખૂબ સારું મહત્વ છે। અને કોઈ પણ તપેલા આપણે જ્યારે પહેલાંના સમયમાં આપણા દાદી મમ્મી છે એ તપેલામાં શાક બનાવતા, તો એની પાછળનું કારણ એ કે જ્યારે આપણે ખુલ્લા તપેલામાં શાક બનાવીએ છીએ ત્યારે સૂર્યનો તડકો જો બહાર આપણે કોઈ ચૂલા ઉપર કરતા હોય તો હવા છે એ આ જે રસોઈ પાકે છે તેને મળે છે, માટે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે। એવા રાજીવ દીક્ષિતજીના ઘણા વિડીયો છે યુટ્યુબમાં કે ખુલ્લા વાસણમાં અને ખાસ કરીને લોખંડની કડાઈમાં રસોઈ બનાવવાથી આપણને સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક છે એ ખાસ વિડીયો તમે જોજો। હવે આ જે છે એ તેને આપણે બદામી કલરનું શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે। હવે તેની અંદર આપણે થોડું તેલ પણ ઉમેરી શકીએ, આ જે મગફળીનું જે ખાવાનું તેલ હું ઉપયોગ કરું છું એ પણ હું એમાં 1/2 ચમચી જેટલું ઉમેરીશ, જેને લીધે એ જે શીરો છે એ સરસ કણીદાર બને છે, સોફ્ટ બને છે। માટે હવે બાજુમાં છે એ હું ગોળ છે એને ગોળનું પાણી છે એને ઉકળવા મૂકી દઈશ। હવે આને ગોળનું પાણી છે એ કઈ રીતના માપ રાખવાનું છે કે આપણે જેટલું લોટ લીધો હતો એનાથી 2 ગણું છે એ
पानी उमेरवानुं छे अने ए उकळी जाय त्यां सुधी तेने गरम करवानुं छे। કોઈ પણ રસોઈ છે એ ભાવથી બનાવવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ બને છે। અહીંયા મૂકી દીધું ગેસ કરવું ચમચો લઈને આ મીડિયમ રાખવાનું છે હા ચમચો આ ચમચી છે થઈ જશે। હવે આપણે જેમ કીધું કે કોઈ પણ રસોઈ છે એ ભાવથી બનાવવામાં આવે તો તેના જે કંઈ એનર્જી છે વાઇબ્રેશન્સ છે મીઠાશ છે એ અલગ હોય છે। જેમ કે આપણે અનુભવીએ છીએ કે મંદિર છે એની પ્રસાદી છે એ ખૂબ મીઠી લાગે છે તો એનું કારણ શું કે એના જે કંઈ ઉર્જા છે એ છે આપણે તે પ્રસાદમાં છે એ અનુભવી શકીએ। એ જ રીતે મોટા ભાગે હું જ્યારે રસોઈ કરું છું ત્યારે કંઈ પણ ભજન અથવા કોઈ સંતો મહંતોના પ્રવચનો એવા એ છે હું મારા મોબાઈલમાં છે ચાલુ રાખું છું જેની લીધે મને એ રસોઈ કરવાની મજા આવે અને એક ભાવથી છે એક સારી ઊર્જાથી છે હું રસોઈ બનાવી શકું। તો આ પ્રયોગ આપ પણ કરી શકો છો। હવે ઘણી વખત એવું બને છે કે પુરુષો છે એ ઘરમાં સ્ત્રીઓને છે એ મદદ કરાવે તો એ સ્ત્રીઓને છે ગમે છે। કામ તો માખી બેઠી કામ તો બધું થઈ જવાનું હોય પણ જો શક્ય હોય ને સમયની અનુકૂળતા હોય ને આપણે મદદ કરાવીએ તો એ સ્ત્રીઓને ગમતું હોય છે જનરલી એ ઘણું સારું એમ કે એકબીજા પ્રેમથી છે એમાં સહભાગી થઈએ છીએ। કેટલો ટાઈમ પતિ પત્ની હોય હસબન્ડ વાઈફ તો એટલો ટાઈમ સાથે પણ રહી શકે આમ અત્યારના સમયમાં ભાગદોડવાળી લાઈફમાં સાથે બેસીને વાતો કરવાનો પણ કોઈને ટાઈમ નથી અત્યારે તો ખાસ કરીને રજાના દિવસોમાં આ રીતના કરી શકાય દરરોજ કદાચ સમયની અનુકૂળતા ન હોય। અને ખાસ કરીને સ્ત્રીઓ જ્યારે રસોઈ બનાવે છે ત્યારે એને કેવી કેવી મુશ્કેલીઓ પડે છે એનું એને પોતાને ખ્યાલ આવે કે ભાઈ રોટલી કે કરતા હોય તો હાથ દાજી જતા હોય તો મતલબ કે રસોઈ કરવી એટલી સહેલી નથી એમ તો સ્ત્રીની કામની છે એ કિંમત થાય। આ છે માખી આવી જાય છે અત્યારે આજે મેં શેકેલું છે ઘી અને આ ઘઉંનો લોટ એ સરસ બદામી કલરનો થઈ ગયો છે તો મેં એ ગેસ બંધ કરી દીધો છે કેમ કે એ પાણી છે ગરમ થવાની થોડી વાર હતી તો હા થઈ ગયું છે પાણી હવે ફરી મેં ગેસ શરૂ કરી દીધો છે ચાલુ કરી દીધો છે અને હવે આ પાણી છે એમાં હું નાખીશ। ઘણી વખત ગોળ છે એ કાકરીવાળો કેવો હોય તો એ તમે ગાળીને પણ નાખી શકો છો ધીમે ધીમે હલાવતું જવાનું છે અને પાણી નાખતું જવાનું છે કદાચ એવું લાગે કે સરસ રીતે પેલું ટેક્સચર છે તૈયાર છે તો એ પાણી રાખી દો તો પણ ચાલે।
પાણી બધું પાણી બળી જાય ત્યાં સુધી તેને ચલાવવાનું છે, હલાવવાનું છે. લો ફ્લેમ રાખીને છે એલચી, જયફળ અને બદામ કાજુનો ભૂકો કરેલો છે, કતરી કરેલી છે, જે હું આ શીરો છે એની અંદર ઉમેરીશ. આ છે એને એક મિનિટ માટે હું ઢાંકી દઈશ. બહુ હલાકી નથી, મેં તો છે ને આ ઓલું ડેકોરેશન વાળું કાઢવું છે. જો આ શીરો તૈયાર છે. આશા છે કે આપને આ રેસીપી પસંદ પડશે. તમે પણ તમારા પરિવાર માટે આવો સરસ મજાનો શીરો બનાવજો અને સાથે મળીને જમજો. ધન્યવાદ, નમસ્કાર. આ ઘઉંના લોટનો શીરો આપણા માટે ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. અને વિડીયો દરમિયાન જે ચકલીઓનો અવાજ આવતો હતો તે ખૂબ જ નેચરલ છે. અને રસોડાની બાજુમાં જે હોલ છે ત્યાં તમે જોઈ શકો છો કે ચકલીનો કલરવ તમે સાંભળતા હતા બેકગ્રાઉન્ડમાં, તે આ વિડીયો છે. ધન્યવાદ.